કેમ છો? મજામાં મિત્રો. તો આજે ઘણા બધા ક્વેશ્ચન્સના જવાબ આપવા જઈ રહ્યો છું. આ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની તમે તૈયારી કરો છો તો એક્ઝામ ડેટ એનાઉન્સ થઈ ગઈ છે, તમને ખબર છે. તો આના વિશે ઘણા બધા સવાલ ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછે છે, તો બધા જ માટે હું આજે એક કોમન વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આ જે વિડીયો હું બનાવું છું એમાં તમને હું કેટલા બધા સવાલ જે છે એમના જવાબ આપીશ. સૌથી પહેલાં તો એક્ઝામ ડેટ એનાઉન્સ થઈ ગઈ છે, જેની ઘણા વખતથી બધા રાહ જોઈ રહ્યા હતા. તો હવે તમે કાઉન્ટ કરો. હા, તો આજે 31 તારીખ છે, તો 27 તારીખે તમારી એક્ઝામ છે. લાસ્ટ વીક જે છે એ રિવિઝન માટે છોડી દેવાનું હોય. હા, તો 20 દિવસની પ્રિપરેશન જે છે તમે હજી કરી શકો છો. તો 20 દિવસમાં કેવી રીતે પ્રિપરેશન કરવી, પહેલી વાત. બીજી વાત કે સર બિન સચિવાલય ક્લાર્ક છે તો એ કરવું કે વાયરલેસ પીએસઆઈ કરવું. ત્રીજી વાત, ઘણા બધા લોકોને સિનિયર ક્લાર્કની સીપીટી પણ છે. હા, તો સર કેવી રીતે એ મેનેજ કરવું? હા, પોસિબલ છે કે 27 તારીખે સીપીટી આવે? હા, તો શું તમે રજૂઆત કરી શકો ટીઆરબીમાં? હા, પછી તમારી પાસે 20 દિવસનો સમય છે, બરાબર. તો 20 દિવસમાં સમયમાં તૈયારી કેવી રીતે તમારે કરવાની છે? હા, સેમ ડેમાં બંને એક્ઝામ છે, ટીઓ અને વાયરલેસ પીએસઆઈ. તો સર ટીઓ માટે વધારે પ્રિપરેશન કરવું કે વાયરલેસ પીએસઆઈ માટે વધારે તૈયારી કરવી? હા, પછી તમને કેટલો ટાઈમ મળશે? હા, કેટલો ટાઈમ દિવસમાં જે છે તમને એક્ઝામની તૈયારી કરવા માટે મળે છે? હા, કેવી રીતે તમે તૈયારી કરી શકો? હા, 20 દિવસમાં કેવી રીતે તમે એક્ઝામ ક્રેક કરી શકો? હા, આ બધી જ જે વાત છે આજે આપણે વાત કરવાના છીએ. પછી એક સૌથી અગત્યનો, હા, લાસ્ટમાં આપણે વાત કરીશું કે સર એક્સપેક્ટેડ કટ ઓફ કેટલો હોઈ શકે. હા, ઘણા બધા લોકોના મગજમાં હોય કે સર કેટલા માર્કનું કરવું જોઈએ, કેટલા માર્કનું સાચું કરવું જોઈએ અને કેટલા માર્કનું મારે માર્ક કરીને આવવું જોઈએ. તો આ બધી જે વાત છે, હા, આપણે કરશું. નોન ટેકનિકલ પ્લસ ટેકનિકલની પ્રિપરેશન પણ કેવી રીતે કરવાની. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ બધાને. હા, ઘણા વખતથી જે તૈયારી કરતા હતા, જે કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે સર એક્ઝામ ડેટ ક્યારે એનાઉન્સ થશે, તો એક્ઝામ ડેટ જે છે એનાઉન્સ થઈ ગઈ છે. હા, બધાને ખબર જ છે 27 ફેબ્રુઆરી ના દિવસે તમારી એક્ઝામ છે. હવે આપણે વાત કરીએ કે એક્ઝામ જે છે, હા, એક મહિનામાં કેવી રીતે ક્રેક કરવી, આ સૌથી મોટો સવાલ છે. ઘણા બધા લોકો હવે તૈયારી શરૂ કરે, ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે એક્ઝામ ડેટ એનાઉન્સ થઈ જાય પછી આપણે તૈયારી શરૂ કરશું. હા, કારણ કે મને તો ઘણી બધી ક્વેરી આવે છે એટલે મને આઈડિયા છે. એક્ઝામ ડેટ એનાઉન્સ થઈ ગયા પછી હવે મહિનામાં કેવી રીતે તૈયારી કરવી? તો એની માટે એક સિમ્પલ વસ્તુ છે, તમારો જે સ્ટ્રોંગ એરિયા છે, હા, એ એરિયાને વધારે સ્ટ્રોંગ કરવાની ટ્રાય કરો, હું એવું સજેશન કરીશ. હા, તમારો જે વીક એરિયા છે એના ઉપર હવે ફોકસ કરવાનો ટાઈમ નથી. હા, 20 દિવસ છે તો તમારો જે એરિયા સ્ટ્રોંગ છે એને વધારે સ્ટ્રોંગ તમારે કેવી રીતે કરી શકો એના ઉપર તમે ફોકસ કરો તો તમને 100% ફાયદો થશે. હા, મહિનાની અંદર એક્ઝામ ક્રેક ના કરી શકાય એવું કાંઈ નથી. હા, મહિનાની અંદર પણ એક્ઝામ ક્રેક કરી શકાય. સપ્ટેમ્બરથી જો તમે પ્રિપરેશન કરો છો, હા, જ્યારથી નોટિફિકેશન આવ્યું છે ત્યારથી સપ્ટેમ્બર ઓક્ટોબરથી તમે તૈયારી કરો છો તો વેલ એન્ડ ગુડ છે. હા, બહુ સારી વાત છે. અને જો તમે તૈયારી કરો છો તો કેવી રીતે આગળ વધવું, આપણે કઈ તમારી બ્રાન્ચ છે, હા, ઈસી બ્રાન્ચ છે તો કેવી રીતે આગળ વધવું, કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચ છે તો કેવી રીતે આગળ વધવું, આપણે આ જ બધાની ડિટેલમાં વાત કરવાના છીએ. હા, તો સૌથી પહેલાં તો એક કોમન ક્વેશ્ચન છે એનો જવાબ આપી દઉં. બિન સચિવાલય ક્લાર્ક કે વાયરલેસ પીએસઆઈ કે ટીઓ, આમાંથી સર કઈ એક્ઝામની પ્રિપરેશન અમારે કરવી? કારણ કે એમાં એવું છે કે બધા લોકો કન્ફ્યુઝ છે. હા, કે જે નોન ટેકનિકલની તૈયારી ઘણા વર્ષોથી કરે છે, બિન સચિવાલયની મહેનત ઘણા વર્ષોથી કરે છે, હા, 2-3 વર્ષ પછી એક્ઝામ લેવાય છે, તો તમે એ છોડીને તો પછી વાયરલેસ પીએસઆઈ ઉપર ફોકસ કરો કે 4000 વેકન્સી છે એના ઉપર ફોકસ કરો? તો એક બહુ સિમ્પલ આન્સર છે, જો તમે પહેલાં ઘણા વર્ષોથી નોન ટેકનિકલની પ્રિપરેશન કરો છો ને તમારી પાસે જોબ નથી, હા, ફક્ત વાયરલેસ પીએ તમારો જે ટાર્ગેટ છે એ જોબ મેળવવાનો જ છે, તો બિન સચિવાલય સારો ઓપ્શન છે. પણ તમારે ચૂઝ કરવાનું છે, હા, જે જીએસએસએસબી એક્ઝામ લે છે અને ટીઆરબી જે એક્ઝામ લે છે એમાં કેટલો ડિફરન્સ હોય છે, તમારો ફાઇનલ ગોલ શું છે. હા, હું તમને ઓલવેઝ એવી સલાહ આપીશ કે ગોલ એક ફિક્સ રાખો. ગોલ જે છે એ હલવો ના જોઈએ. હા, મતલબ ગોલ વસ્તુ એને કહેવાય કે તમારો એક ફિક્સ ટાર્ગેટ હોવો જોઈએ કે મને આ જ વસ્તુ જોઈએ છે, અને પછી એ જ વસ્તુ મેળવવા માટે મહેનત કરશો તો તમને વધારે સક્સેસ મળશે. હા, ઘણીક વાર બિન સચિવાલય કરશો, વચમાં હેડ ક્લાર્કની એક્ઝામ આવી તો બધાએ વાયરલેસ પીએસઆઈની તૈયારી મૂકી દીધી હતી, હેડ ક્લાર્ક કરવા મળ્યા હતા. હા, એ ગયું તો બિન સચિવાલય એવું, તો આ એક્ઝામ તો આવતી જ રહેવાની છે દર મહિને. હા, એક્ઝામ તો તમે પ્રિપરેશન કરો છો તો હવે તો લાટીનું ફોર્મ બહાર પડ્યા છે તો એક્ઝામ તો આવતી જ રહેવાની છે.
તમારે નક્કી કરવાનું છે કે તમારે તૈયારી શેની કરવી છે અને ફોકસ પ્રિપરેશન કરશો. હજી હું તમને એડવાઇસ કરીશ હા, કે તમે ઘણા લોકો એવું વિચારે છે કે સર 120 માર્ક તો નોન ટેકનિકલ છે, તો ત્યાં સુધી નકરું નોન ટેકનિકલ કરી લઈએ, પછી નકરું ટેકનિકલ કરશો 20 દિવસમાં. તો એ જે તમે વસ્તુ વિચારો છો એ વસ્તુ ખોટી છે, હું એવું કહીશ હા. કે એવું એવી રીતે તમે વિચારતા હો કે હું 10 દિવસની ટેકનિકલ તૈયારી કરીને ટેકનિકલમાં હું સ્કોર કવર કરી લઈશ, તો એવી રીતે ના થાય. ટેકનિકલ પ્રિપરેશન જે છે નોન ટેકનિકલ પ્રિપરેશન જેવી નથી કે તમે એકવાર વાંચી લ્યો ને તમને બધું આવડી જશે અને તમે એક્ઝામમાં લખીને આવી જશો. હા, એવી રીતે ટેકનિકલની પ્રિપરેશન ના થાય. ટેકનિકલમાં રિવિઝન કરવું જે છે એ બહુ જ અગત્યનું, નોન ટેકનિકલમાં પણ રિવિઝન કરવું અગત્યનું છે જ, કોઈ પણ એક્ઝામમાં રિવિઝન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ ટેકનિકલમાં તો કોન્સેપ્ટ ક્લિયર કરવું અગત્યનો છે અને પછી એનું રિવિઝન કોન્સેપ્ટનું કરવું પણ અગત્યનું છે અને એના રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરવા, મતલબ એમસીક્યુ સોલ્વ કરવા પણ અગત્યના છે. ટેકનિકલમાં બધી જ વસ્તુ બહુ અગત્યની છે. એટલા માટે આમ તમે તૈયારી કરો છો તો તમે ફિક્સ ટાઈમ કરી નાખો, દિવસમાં આટલા કલાકો નોન ટેકનિકલ વાંચીશ, આટલા કલાકો ટેકનિકલ વાંચીશ. એક્ઝામ આપો હા, બિનસચિવાલયની એક્ઝામ ના આપો એવું નથી કહેતો, એક્ઝામ આપો પણ ટેકનિકલ સાવ મૂકી ના દો ત્યાં સુધી. હા, ટેકનિકલની સાથે સાથે થોડું 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 કરતા રહ્યો. હા, પછી બીજો જે સવાલ છે, હા, ઘણા બધા લોકો પૂછે છે કે સર સિનિયર ક્લાર્કની સીપીટી છે અમારે, તો અમારે સેના ઉપર ફોકસ કરવું? હા, તો સિનિયર ક્લાર્કની સીપીટી બહુ 1/4 ચાન્સ છે, પ્રોબેબિલિટી તમે જોવા જાવ. હા, પ્રોબેબિલિટી મેથ્સ તમે ભણો છો તો તમને આઈડિયા છે. તો 1/4 ચાન્સ છે કે 27 તારીખે તમારી સીપીટી આવે. હા, તો 27 તારીખે તમારી સીપીટી આવે અને જો મેનેજ ના થઈ શકે એવું હોય તો તમે ઓલરેડી એક્ઝામ ક્લિયર કરી નાખી છે જેની સીપીટી તમારે આપવાની છે, તમારી પાસે જોબ નથી, તો તમે વધારે પ્રેફરન્સ સિનિયર ક્લાર્કની સીપીટીને આપી શકો. હા, કારણ કે તમે ગમે એટલી તૈયારી કરી છે છતાં એક્ઝામ પાસ થવાની પ્રોબેબિલિટી જે છે હા એ ઓલવેઝ 70-80% જ રહી છે. તમે એવું કોઈ પણ કોઈ દિવસ ક્લેમ ના કરી શકો કે મેં આટલી ટફ પ્રિપરેશન કરી છે એટલે મારી એક્ઝામ ક્લિયર થઈ જ જશે. તો એટલા માટે તમે ઓલરેડી એક્ઝામ ક્લિયર કરી નાખી છે જેની તમારે સીપીટી આપવાની છે, તો એના ઉપર વધારે ફોકસ કરો એવું હું કહીશ. હા, ક્લોઝ લેટર આવ્યા પછી પણ તમે ડિસાઇડ કરી શકો જો આગળ પાછળ છે તો, તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમે આરામથી એક્ઝામ આપી શકવાના છો. હવે સૌથી અગત્યની વાત છે આ એક્ઝામ વિશે. હા, તમારા જે ટેકનિકલ છે એમાં બે પાર્ટ છે. હા, બે તમે એક્ઝામ આપવાના છો, સેમ ડે બે બંને એક્ઝામ છે, ટેકનિકલ ઓપરેટર અને વાયરલેસ પીએસઆઈ. તો હવે ફોકસ એના ઉપર કરવું. હા, આ સૌથી વધારે અગત્યનું છે. જો અગેન હું તમને ફરીવાર વાત કરીશ જે મેં તમને બિન સચિવાલય ક્લાર્કમાં કીધું એમ, કે કાં તો વાયરલેસ પીએસઆઈને પકડો અને કાં તો ટેકનિકલ ઓપરેટર પકડો. હા, બંનેનો સિલેબસમાં ઘણા બધા ટોપિક સેમ છે, પણ તમે સિલેબસમાં મેં તમને પહેલાં પણ વાત કરી હતી, મેં જે પહેલાંનો લેક્ચર અપલોડ કર્યો છે એમાં પણ તમને વાત કરી છે અને સેમિનાર જે લીધો ત્યારે પણ તમને સિલેબસ ડિટેલમાં સમજાવ્યો છે, ત્યારે પણ તમને વાત કરી છે કે બંનેના સિલેબસમાં ઘણો બધો ફેર છે. હા, તમને ઉપરથી ટોપિક સેમ લાગશે પણ તમે અંદરના ટોપિક વાંચો તમને ખબર પડશે કે બંનેનો સિલેબસ સેમ નથી, ઘણો બધો ફેર છે. અને એક્ઝામમાં જે ટાઈપના ક્વેશ્ચન પૂછશે એમાં પણ ઘણો બધો ફેર હશે, કારણ કે ટીઓનો સિલેબસ જે છે એ ડિપ્લોમા લેવલનો સિલેબસ છે, વાયરલેસ પીએસઆઈનો સિલેબસ છે એ ડિગ્રી લેવલનો સિલેબસ છે. હા, તો એક્ઝામમાં સવાલ પૂછવાની પેટર્નમાં પણ બંનેમાં ફેર હશે. તો હું તમને એવું પ્રિફર કરીશ કે તમને તમારું લેવલ ખબર જ હોય. હા, તમે આટલા વર્ષોથી તૈયારી કરો છો, તમે આટલી મેચ્યોરિટીસે પહોંચી ગયા છો. હા, તમે ગ્રેજ્યુએટ તો છો જ ઓલમોસ્ટ બધા, તો તમને તમારા લેવલની તો ખબર જ હોય કે મારું લેવલ વાયરલેસ પીએસઆઈનું છે કે ટેકનિકલ ઓપરેટરનું છે. હા, તો સૌથી પહેલાં તો ડિસાઇડ કરવાનું છે તમારે કે વાયરલેસ પીએસઆઈ માટે પ્રિપરેશન કરવી કે ટેકનિકલ ઓપરેટર માટે પ્રિપરેશન કરવી. હા, મેં તમને અગેન પહેલાં વાત કરી એમ બધું ભેગું કરવાના છે. હા, કોઈ પણ એક ટાર્ગેટ ફિક્સ રાખજો અને એ ટાર્ગેટને લગતી જ પ્રિપરેશન કરજો, તો તમને વધારે ફાયદો થશે, તમને એનો એડવાન્ટેજ વધારે થશે. હા, હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં વાયરલેસ પીએસઆઈની વાત કરીએ. વાયરલેસ પીએસઆઈની પ્રિપરેશન કરો છો, હા, તો ટેકનિકલ પ્રિપરેશન જે છે એ કેવી રીતે કરવાની અને નોન ટેકનિકલ પ્રિપરેશન કેવી રીતે કરવાની? હા, હવે જો તમારી પાસે દિવસો કાઉન્ટ કરીએ તો તૈયારી કરવા માટે જે છે ટોટલ 20 દિવસ છે. તમારે 27 દિવસ બાકી છે. આજ 31 તારીખ થઈ તો ગણી લો તમારી માટે એક્ઝામનો દિવસ ના ગણાય. હા, એટલે 27 દિવસ બાકી છે, જેમાં લાસ્ટ વીક જે છે રિવિઝન માટે કાઢી નાખો, કોઈ કારણ કે કોઈ પણ એક્ઝામમાં રિવિઝન છે સૌથી વધારે અગત્યનું છે. તો જે સૌથી વધારે અગત્યના છે આ 20 દિવસ તમારી માટે છે. હા, તમારા માટે ડૂ ડાઈ જેને કહેવાય. હા, કે જે ઘણા બધા સમયથી પ્રિપરેશન કરે છે એની માટે લાઈફના સૌથી વધારે અગત્યના 20 દિવસ છે, હું એવું કહીશ. હા, મેં તમે સેમિનાર લીધો ત્યારે પણ વાત કરી હતી કે એક દિવાળી ભૂલી જાય તો તમને અગત્યની વાત બીજી વાર કરીશ કે ટાઈમનું કેલ્ક્યુલેશન છે. હા, એ ટાઈમનું કેલ્ક્યુલેશન તમે સુધારી દો તો દિવસમાં તમે 18 કલાક પણ વાંચી શકો. હા, હું વારંવાર મારા સ્ટુડન્ટને વાત કરતો હોઉં છું. હા, એવું કોઈ પોસિબિલ તમે ઘણા લોકો વિચારતા કે સર દિવસમાં મેક્સિમમ 14 કલાક જ વાંચી શકાય. હા, આવું નથી. દિવસમાં તમે જો સમય કેલ્ક્યુલેટ કરો, હા, હું તમને થોડુંક ઘણું મેથ્સ કરાવું તમને આઈડિયા આવી જશે
તમે તમારો ફોર એક્ઝામ્પલ સવારનો અને સાંજનો, હા, રૂટીનનો જે જમવાનો ને બધો ટાઈમ છે. હા, ફોર એક્ઝામ્પલ તમારો સવારનો રૂટીનનો ટાઈમ 1/2 કલાકનો છે. તમે 1/2 કલાક જમવામાં લ્યો, હા, 1/2 કલાક સવારના જમવા મતલબ લંચમાં લ્યો, 1/2 કલાક ડિનરમાં લ્યો, હા, તો પણ તમારો કલાક થાય 1/2 કલાક સવારના રૂટીનમાં લ્યો 1.5 કલાકથી, બરાબર. ટોટલ કલાક કેટલા છે? 24 કલાક છે. હવે સૌથી વધારે અગત્યનો ટાઈમ જે તમે બગાડો છો, હા, એ ટાઈમ કયો છે? તમારો સુવાનો ટાઈમ. હા, તમારો જે સુવાનો ટાઈમ છે એ તમે 6 કલાક તમે સુવો, હા, તો પણ તમારી પાસે કેટલા કલાક વધ્યા? 7.5 કલાક તમે કાઢી નાખો 24માંથી, હા, તો પણ તમારી પાસે 8 કલાક વધ્યા. હવે તો સર તમે તો એમ કહો છો 18 કલાક વાંચવાનું, હા, તો 7.5 કલાક તો આમ જ ગયા, તો 18 કલાક કેવી રીતે વાંચી શકાય? એવું નથી. હા, જો તમારી પાસે હવે હજી 27 દિવસ છે, હા, તમે ધારો તો ફક્ત 4 કલાકની ઊંઘ પણ લઈ શકો, કાંઈ ના થાય, હા, કોઈ હેલ્થ ઇશ્યુ ના થાય. મેં મારા ઉપર પોતે પ્રયોગ કરેલો છે, હા, અને બીજું કોઈનું ઉદાહરણ લેવાની જરૂરત નથી. હા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, તમને ખબર હોય તો તમે એના બાયોડેટા વાંચ્યા હોય અને તમને એમના ઇન્ટરવ્યૂ જોયા હોય, તમને ખ્યાલ હશે, હા, દિવસના 4 કલાક જ સૂવે છે કેટલા વર્ષોથી. તમને લાગે છે એની એનર્જીમાં કોઈ ફેર આવતો હોય એવું? કાંઈ પણ ના થાય, હા, તમને એનર્જીમાં પણ કાંઈ ફેર નહીં પડે અને તમારી હેલ્થ ઇશ્યુ પણ નહીં થાય. હા, તમે ફક્ત હું એવું એડવાઇસ કરીશ કે તમારે પાસે ડુઓ ડાઈનો સમય છે તો ફક્ત 5 કલાકની તમે ઊંઘ લ્યો, તો પણ એના છે, તો પણ તમે 5.5 કલાકની ઊંઘ લ્યો પ્લસ 1.5 કલાક મેં તમને ગણાવ્યા કાઢી નાખો, હા, તો પણ 6.5 કલાક કાઢી નાખો, તો પણ 17.5 કલાક દિવસના તમે આરામથી વાંચી શકો. અને બહુ આરામથી તમે 8 કલાક મતલબ 6 કલાક મેક્સિમમ, હા, 6 કલાકથી વધારે તો ઊંઘ લેવાની જ નથી. હવે જો એનાથી વધારે ઊંઘો છો તો ટોટલ ટાઈમ વેસ્ટ છે તમારો. હા, 6 કલાકની તમે ઊંઘ લો છો, 7.5 કલાક તમે કાઢી નાખો, હા, તો પણ કેટલા કલાક થાય? 16 કલાક તમે આરામથી દિવસના વાંચી શકો. હા, અને તમે 20 દિવસનું કેલ્ક્યુલેશન કરો તો કેટલા બધા કલાક થાય? હા, એટલે આવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. એક ટાઈમ ટેબલ ફિક્સ કરી નાખો તમે કે મારે 8 કલાક દિવસના વાંચવાનું છે, કયા ટાઈમમાં શું વાંચવાનું છે, કયા ટાઈમમાં ટેકનિકલ વાંચવાનું છે, કયા ટાઈમમાં નોન ટેકનિકલ વાંચવાનું છે. નોન ટેકનિકલની તો ઓલમોસ્ટ બધા ઘણા બધા સમયથી તૈયારી કરે છે. હવે ટેકનિકલની વાત કરું, આમાં બધાને સદાય વધારે કન્ફ્યુઝન છે. નોન ટેકનિકલનો 120 માર્કનો પોર્શન છે, એ પણ બહુ અગત્યનો પોર્શન છે, એ પણ સ્કીપ નથી કરવાનો. તમે ફક્ત ટેકનિકલ ટેકનિકલ કરતા રહ્યો એવું પણ નથી, નોન ટેકનિકલ પણ પ્રિપેર કરવાનું છે. હા, કરંટ અફેર્સ, તમારું એપ્ટિટ્યૂડ રિઝનિંગ, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર જે છે આ બધું તૈયારી કરવાની છે. તો હવે આપણે વાત કરીએ ટેકનિકલની. હા, ટેકનિકલનો જે 80 માર્કનો પોર્શન છે, હવે સૌથી પહેલાં વાયરલેસ પીએસઆઈમાં કેવી રીતે કરી શકાય? હવે વાયરલેસ પીએસઆઈમાં જો તમારી બ્રાન્ચ ઈસી છે તો આપણે વાત કરીએ, પછી તમારી બ્રાન્ચ કોમ્પ્યુટર આઈટી છે તો આપણે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ઈસી માટે. તમારી બ્રાન્ચ ઈસી છે તો તમારા માટે વાયરલેસ પીએસઆઈના સિલેબસમાં ટોપિક નંબર 1 થી 9, હા, અને છેલ્લા 2 ટોપિક જે બહુ અગત્યના ટોપિક છે, 19 અને 20 નંબરના જે કરંટ ટ્રેન્ડ, હા, અને તમારો સ્ટેટ ડેટા સેન્ટર નેમ, મેઘરાજ, ઈ ક્રાંતિ, MMPs, મિશન મોડ પ્રોજેક્ટ જે બધાય છે, આ જે ટોપિક છે આ બહુ અગત્યના ટોપિક છે. તમે જનરલ નોલેજની પ્રિપરેશન કરતા હશો તો આ ટોપિક તમારા ક્લિયર છે, કારણ કે જનરલ નોલેજની પ્રિપરેશનમાં તમે બધા ટોપિક કરેલા છે. તો તમારે ફોકસ કરવાનું છે 1 થી 9 ટોપિક ઉપર. તમારી પાસે છે દિવસ 20, હા, અને જો તમે કરંટ ટ્રેન્ડના ટોપિક પણ કાઉન્ટ કરી લ્યો અને 10 ટોપિક કરો તો એક ટોપિક કરવા માટે તમારા માટે તમારી પાસે 2 દિવસ છે, જેમાં એક દિવસમાં તમે થરલી થિયોરી કરી નાખો અને એક દિવસમાં તમે MCQ સોલ્વ કરો, હું એડવાઇઝ કરીશ. હા, અધરવાઇઝ 1.5 ડે તમે થિયોરી કરો અને પછી 1/2 ડે છે MCQ સોલ્વ કરો. MCQ સોલ્વ કરવા બહુ અગત્યના છે. હા, ફક્ત તમે વાંચ્યા કરો વાંચ્યા કરો વાંચ્યા કરો અને પછી એનું એક્ઝામમાં પૂછી જાય અને ઊંધું લખીને આવો તો એનો કોઈ મતલબ નથી. હા, MCQ સોલ્વ કરવા માટે ઓનલાઈન ઘણી બધી સાઇટ છે, એમાંથી તમે કરી શકો છો. હા, પણ વધારે અગત્યનું છે કોન્સેપ્ટ ક્લિયર કરો. હા, પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરો પછી MCQ સોલ્વ કરો. ખાલી MCQ ગોખી નાખવાથી કાંઈ નહીં થાય. હા, મેં તમે પહેલાંના વિડીયોમાં પણ વાત કરી હતી, ખાલી MCQ ગોખી નાખશો તો કાંઈ નહીં થાય. હવે 1 થી 9 ટોપિકની વાત કરું તો એમાંથી કેવા સવાલ પૂછી શકે વાયરલેસ PSIમાં, એની આપણે વાત કરીએ. હા, સૌથી પહેલો જે તમારો ટોપિક છે EDC. હા, તમારો જે EDCનો ટોપિક છે એમાંથી વાયરલેસ PSIમાં તમને થિયોરિટિકલ બેઝ ક્વેશ્ચન પણ પૂછી શકે. હા, અને થોડું ઘણું ન્યુમેરિકલ પણ પૂછી શકે. હા, તમારી પાસે ટાઈમ ઓછો છે એટલે ન્યુમેરિકલ સવાલ નો ડાઉટ ઓછા પૂછશે, પણ સાવ નહીં પૂછે એવું નથી. હા, ફોર એક્ઝામ્પલ BJT છે તો BJT બાયાઝિંગ ઉપરથી સિમ્પલ બાયાઝિંગ આપીને તમને એમીટર બેઝ કે કલેક્ટર કરંટ ફાઇન્ડ કરવાનું પૂછી શકે. હા, આલ્ફા યા બીટા, આલ્ફા બીટા ગામામાંથી કોઈ પણ એક પેરામીટર આપીને બીજો પેરામીટર ફાઇન્ડ કરવાનું પૂછી શકે. હા, એનું બહુ સિમ્પલ ઇક્વેશન છે, એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે. તો આવા બધા સવાલ જે છે વારંવાર બધી એક્ઝામમાં પૂછતા હોય છે,
તો આ બધું કરવાનું બહુ અગત્યનું છે. આ પછી તમારો એનાલોગ છે, હા આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે જોબ પ્રોફાઇલ છે એમાં સૌથી વધારે અગત્યનો સબ્જેક્ટ કોમ્યુનિકેશન છે. હા તો કોમ્યુનિકેશનમાં પણ એનાલોગ કોમ્યુનિકેશનમાંથી સૌથી વધારે તમને આ સુપ્રોડ એન્ડ રિસીવર ને આ બધા જે ટોપિક છે, હા એમએફએમપીમાંથી ક્વેશ્ચન પૂછી શકે, પીસીએમમાંથી એક ક્વેશ્ચન તમને પૂછી શકે, હા ડિજિટલ કોમ્યુનિકેશનમાં પ્લસ તમારું રેન્ડમ વેરિએબલ પ્રોબેબિલિટી આ બધું જે પોર્શન છે કોમ્યુનિકેશનનો આ બધો પણ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પણ એક સવાલ તમને પૂછી શકે. તો આ બધી વસ્તુ એવી છે કે તમે બીઈમાં ઓલરેડી એકવાર ભણી ગયા છો અને તમે આરામથી કરી શકો છો. હા તમે અત્યાર સુધી પ્રિપરેશન કરો છો તો બહુ સારી વાત છે, નથી શરૂ કરી અને હવે શરૂ કરવાની છે તો ના કરી શકો એવી કોઈ વાત નથી. હા અમે ઘણા બધા લોકો એવા જોયેલા છે, અઘરું છે નો ડાઉટ, પણ 20 દિવસની તૈયારીમાં પણ એક્ઝામમાં બહુ સારો સ્કોર કરી આવતા હોય છે. હા તો આજથી શરૂ કરો, અત્યારથી જ શરૂ કરી દો તો પણ તમે ઘણો બધો સારો સ્કોર કરી શકશો. હા ઘણો સારો સ્કોર ના કરી શકાય મહિનામાં એવું કાંઈ નથી, પહેલેથી પ્રિપરેશન કરો છો તો બહુ સારી વાત છે, તમારા ચાન્સ વધારે છે. ઓકે તો હવે આપણે આગળ સિલેબસમાં આગળ જઈએ. હા તમારો ઇડીસી એનાલોગ, હા પછી તમારું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, તમને બહુ ઇઝી લાગતું હતું, હા તમારો નેન્ડ નોર ગેટ, હા મેં બે વિડીયો પણ મૂક્યા છે ગેટના અને બુલિયન એન્ટ્રીના જોઈ લેજો, હા એમાંથી બે વિડીયો જોઈ લેશો તો તમારા બે માર્ક તો આમદમ કન્ફર્મ થઈ જશે. હા બહુ હાઈ ચાન્સ છે કે લોજિક ગેટમાંથી એક સવાલ તમને પૂછશે, એનાલોગ કોમ્યુનિકેશનમાં પણ એમાંથી એક સવાલ તમને પૂછશે. હા તો લોજિક ગેટમાં બહુ સિમ્પલ વસ્તુ બધી એનેબલ ડિસેબલ કમ્યુનિટી એસોસિએટી આ બધી વસ્તુ કરવાની છે. ટ્રુથ ટેબલ એક્સઓર ગેટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક્સઓર ગેટ ઉપરથી સૌથી વધારે સવાલ પૂછતા હોય છે. ઓકે પછી તમારું કોમ્યુનિકેશનની આપણે વાત કરીએ, માઇક્રોપ્રોસેસર, માઇક્રોપ્રોસેસરમાંથી પણ પ્રોગ્રામ નહીં પૂછે તમને, હા પ્રોગ્રામ કરવાની જરૂર નથી, બેઝિક થિયરી ખાલી કરવાની છે. હા થિયરી આ બધી ફૂલ્લી રિફર કરીને જવાની છે. આ બધી જે તમારી ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શન્સ બધી એકવાર જોઈ લેજો, ડાયરેક્ટલી ઇન્સ્ટ્રક્શન પૂછી શકે, ઇન્સ્ટ્રક્શનનો શું મતલબ થાય છે આવું તમને ડાયરેક્ટલી પૂછી શકે. હા પછી તમારો સૌથી અગત્યનો સબ્જેક્ટ છે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને કોમ્પ્યુટર નેટવર્ક, આ બંને આઈટી અને કોમ્પ્યુટર બંનેમાં આવે. હા મતલબ આઈટી કોમ્પ્યુટર બંનેમાં આવે અને ઈસીમાં પણ આવે. ઈસીમાં પણ જો તમે તૈયારી કરતા હો તો કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન તમે ઈસીમાં પણ ભણી ગયા છો. હા તો આજે સબ્જેક્ટ તમારો બેઝિક કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન મતલબ, હા આજે ત્રણ સબ્જેક્ટ છે. હા મતલબ તમારું કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, માઇક્રોપ્રોસેસર અને કોમ્પ્યુટર નેટવર્ક. હા આ ત્રણ સબ્જેક્ટ છે એ વધારે સારા કરવાના છે કારણ કે આમાંથી વધારે સવાલ પૂછવાના ચાન્સીસ છે. હા કોમ્પ્યુટર નેટવર્ક પર્ટિક્યુલરલી તમને બધાને આવડતું જોઈએ, તમને એમ થાય અમને આવડે છે. હા પણ હું હમણાં જેમ સીક્યુ સોલ્વ કરતો હતો તો ટીસીપી આઈપી ને આ તમારું ઓએસઆઈ, હા ફક્ત નામ ચેન્જ કરી નાખ્યું હોય છતાં ઘણા લોકો ખોટો જવાબ કરતા હોય છે, તો આ જે વસ્તુ છે ના થવી જોઈએ. હા એટલું થરલી કોમ્પ્યુટર નેટવર્ક તમે કરો, હા તમારું ઓએસઆઈ મોડેલ, ટીસીપી આઈપી મોડેલ છે, હા પ્લસ તમારું ઇથરનેટ, વાઈફાઈ, બ્લૂટૂથ, આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ બધા ટોપિક છે જે મિસ નથી કરવાના. કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન છે, લિટલ એન્ડિયન, બિગ એન્ડિયન મેથડ છે. હા આ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન તમારું બેઝિક મેમરી હેરાર્કી છે, હા કેવી રીતે ડેટા ક્યાંથી ક્યાં જાય છે, તો આ બધું બેઝિક વસ્તુ જે છે પ્રિપેર કરવાની છે. ઓકે તો આપણે પહેલાં 6 ટોપિકની વાત કરીએ, હા પછી આપણે આગળ જઈએ 7મા ટોપિક વાયરલેસ સેન્સર ઉપર. હા વાયરલેસ સેન્સર ટોપિક થોડુંક નવું છે, હા કદાચ તમે બીઈમાં ભણ્યા પણ નહીં હો તો આ ટોપિક એકવાર વાંચી લેજો. આમાંથી કદાચ એક કે બે સવાલ પૂછે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ છતાં વાંચી લેશો એકવાર તો પણ તમને એકાદ બે સવાલ તમે કરી શકશો. હા પછી તમારો જે 8મો ટોપિક છે અગેઇન બહુ અગત્યનો છે કારણ કે તમારી જોબ પ્રોફાઇલ જે છે હા એમાં મોબાઈલ કમ્યુનિકેશનનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. હા કદાચ તમારું સાયબર ક્રાઇમમાં પણ પોસ્ટિંગ થાય તો મોબાઈલ કમ્યુનિકેશનવાળો જે પાર્ટ છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાયરલેસ કમ્યુનિકેશન અને મોબાઈલ કમ્યુનિકેશન. હા સો એ સબ્જેક્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમે વાંચો તો સમજાશે. હા BTS કેવી રીતે વર્ક કરે છે, તમે મોબાઈલમાં વાત કેવી રીતે કરી શકો છો, હા તમારો ડેટા કેવી રીતે ક્યાંથી ત્યાં ટ્રાન્સફર થાય, BTSથી BSC, BSCથી MSC, એમાં VLR, HLR, HLRનું ફંક્શન શું છે, VLRનું ફંક્શન શું છે. હા આ બધી જ વસ્તુ ડિટેલમાં તમે એકવાર કરો તો આમાંથી એક કે બે સવાલ આવવાના ચાન્સીસ બહુ ઝાઝા છે. હા પછી તમારું ડાર્ક કમ્યુનિકેશન છે, હા લાસ્ટ યર પણ જેમાંથી પૂછ્યું હતું, ડાર્ક કમ્યુનિકેશન પણ બહુ અગત્યનો સબ્જેક્ટ છે તમારા માટે. હા એર સર્વેલન્સ રડાર છે, ડોપલાર રડાર, પર્ટિક્યુલરલી ડોપલાર રડાર સૌથી વધારે અગત્યનું છે. ડોપલાર ફ્રિકવન્સી કેવી રીતે થાય, હા 90 ડિગ્રીના એંગલે હોય તો થીટા ઝીરો, થીટા 90 ડિગ્રી થાય તો કોસ થીટા 0 થઈ જાય તો ડોપલાર ફ્રિકવન્સીની કોઈ ઇફેક્ટ ના થાય. હા આના ઉપરથી એક ક્વેશ્ચન તમારા લાસ્ટ યરના પેપરમાં છે, તો આવા સવાલ જે છે તમને વાયરલેસ PSIમાં પૂછી શકે છે. હા તો આ તમારા 9 ટોપિકની વાત થઈ. હવે વાત કરીએ, જો તમે વાયરલેસ PSIની પ્રિપરેશન કરો છો અને તમારી બ્રાન્ચ કમ્પ્યુટર IT છે, તો જો તમારી બ્રાન્ચ EC છે
તો 10 થી પછીના જે ટોપિક છે જે પ્યોર આઈટીના ટોપિક છે એમાં સાયબર સિક્યુરિટી એક એવો ટોપિક છે કે જે તમે કરી નાખજો, જે બહુ અગત્યનો ટોપિક છે. હા, અને ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ પણ થાય છે તો સાયબર સિક્યુરિટીમાંથી સવાલ 100% પૂછશે, પણ બહુ ઇઝી સબ્જેક્ટ છે. હા, થ્રેટ્સ કોને કહેવાય, વલનરેબિલિટીઝ શું છે, સાયબર એટેક કોને કહેવાય, હા, અને એથિકલ હેકિંગ શું છે, પછી સીઆરટી ઇન જે છે, હા, ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ છે એમાં સીઆરટી ઇનનો રોલ શું છે, આઈટી એક 2000 છે, આ બધી વસ્તુ તમે કરંટ ટ્રેન્ડમાં ભણતા હશો તો તમને આવડતું જશે. અને ના આવડતું હોય તો હું પ્રિફર તમને કરીશ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જ ડોક્યુમેન્ટરી છે, હા, એન્ડ એ જ એકવાર તમે મતલબ આ ડોક્યુમેન્ટરી મતલબ પીડીએફ ફાઇલ, હા, મતલબ કોઈ વિડીયો કે પિક્ચર નથી, હા, ડોક્યુમેન્ટરી મૂવી નથી. તો એ એકવાર તમે રિફર કરી લેજો, જો તમે એકવાર રિફર કરી લેશો તો એમાંથી પૂછશે તો તમે કરી શકશો, હા, એ તમે આરામથી આન્સર કરી શકશો. તો તમારી બ્રાન્ચ ઈસી છે તો તમારે ફક્ત આટલું કરવાનું છે. હું તમને એક સજેશન કરીશ કે 20-20 ટોપિક કરવા ના જતા, હા, 20-20 ટોપિક કરવા જશો તો પછી રિવિઝન નહીં કરી શકો, અને તમે રિવિઝન નહીં કરી શકો તો કોઈ મતલબ નથી. હા, રિવિઝન નહીં કરી શકો તો એક્ઝામમાં કદાચ તમે બધું વાંચ્યું છે તો એક્ઝામમાં આન્સર નહીં કરી શકો. રિવિઝન કરવું બહુ અગત્યનું છે, એટલે રિવિઝન તમે તો જ કરી શકશો જો તમે લિમિટેડમાં, મેં તમને કીધું એમાં 10 ટોપિક તમે ઉઠાવીને 10 ટોપિક 2 દિવસ કરો અને પછીલા 7 દિવસમાં અગેન એ 10 ટોપિકનું બની શકે તો એકવાર, બેવાર, ત્રણવાર, જેટલી વધારે વાર રિવિઝન કરી શકો એટલી વાર રિવિઝન કરો, એવી રીતે ટાઈમ ટેબલ સેટ કરો તો તમને એડવાન્ટેજ થશે. હવે વાત કરીએ તમારી કમ્પ્યુટર આઈટી બ્રાન્ચ છે તો, તમારી કમ્પ્યુટર આઈટી બ્રાન્ચ છે અને જો તમે ક્યાંયથી કોચિંગ નથી કર્યું, હા, તો ફક્ત તમારે 10 પછીના ટોપિક છે એ જ કરવાના છે. હા, ડેટા માઇનિંગ, ડેટા ફોરેન્સિક, આ બધા જે ટોપિક છે, હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, ક્લાઉડનું પણ થોડું ઘણું છે તમારા ટેકનિકલમાં, હા, પ્લસ તમારું જે છે IoT, હા, અને સાયબર સિક્યોરિટી, આ બધા જ ટોપિક છે, DBMS, હા, તમારું આ પણ અગત્યનો ટોપિક છે. તો આ બધા તમે આના ઉપર વધારે ફોકસ કરો, આ બધા પ્રિપેર થઈ જાય કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, કમ્પ્યુટર નેટવર્ક, આ તો તમને આવડતું જ હોય, હા, તો આ પણ તમે કરી શકો. તો આ જે ટોપિક છે તમારા માટે એના ઉપર વધારે ફોકસ કરો, અને આ બધું તમે ઓલરેડી કરી લીધું હોય, હા, તો પછી તમે ADC ને કમ્યુનિકેશન, કમ્યુનિકેશન બેઝિક તો તમે કદાચ ભણ્યા હશો ક્યાંક, હા, તો ના ભણ્યા હોય તો કમ્યુનિકેશન જે છે એ હું પ્રિફર કરીશ કે તમે કરી નાખો. હા, કમ્પ્યુટર આઈટી બ્રાન્ચ છે તો કમ્યુનિકેશન અને ADC આ બે સબ્જેક્ટ ECના કરી નાખો તો તમને એડવાન્ટેજ થશે, હા, કારણ કે આમાંથી સવાલ વધારે પૂછાવાના ચાન્સીસ છે, કારણ કે તમારી જે જોબ પ્રોફાઇલ છે એ કમ્યુનિકેશન રિલેટેડ વધારે છે, એટલા માટે હું કહું છું. હા, ઓકે, તો આટલું કરવાનું છે. આ કમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ છો તો તમારી તમે ટાઈમ ટેબલ બનાવી લો, હા, 10 સબ્જેક્ટ કોઈ પણ તમારે પસંદ કરવાના છે, 2 દિવસ કરવાના છે, 20 દિવસ થઈ ગયા અને બાકીના 7 દિવસ રિવિઝન કરવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ ટેકનિકલ ઓપરેટર માટે તમે તૈયારી કરો છો તો, જો હું અગેન તમને ફરીવાર રિપીટ કરીને કહું છું કે જો તમારો તમને તમારી કેપેસિટી ખબર હોય અને તમે ટેકનિકલ ઓપરેટર માટે પ્રિપરેશન કરતા હોય તો વાયરલેસ PSIના સિલેબસને સાઇડમાં મૂકી દેજો, ફક્ત ને ફક્ત ટેકનિકલ ઓપરેટરના સિલેબસ ઉપર જ ફોકસ કરજો. હા, કારણ કે પહેલાં 4 ટોપિક બંનેમાં કોમન છે પણ અંદરનો સિલેબસ ચેન્જ છે. હા, તમે ટેકનિકલ ઓપરેટરની હવે વાત કરીએ તો ટેકનિકલ ઓપરેટરમાં જે પહેલો ટોપિક છે ADC, હા, ADCમાં તમારા ટોપિકમાં પાવર એમ્પ્લિફાયર, ફીડબેક એમ્પ્લિફાયર આ બધું સિલેબસમાં ટેકનિકલ ઓપરેટરમાં છે, જ્યારે વાયરલેસ PSIમાં બધું સિલેબસમાં નથી. હા, તો આ તમારે પહેલાં કરવાનું છે. ટેકનિકલ ઓપરેટરની તૈયારી કરો છો તો તમે એક સબ્જેક્ટ માટે વધારે દિવસ આપી શકો છો. હા, તમારી બ્રાન્ચ ફોર એક્ઝામ્પલ ECE છે તો આપણે વાત કરીએ, ECEવાળા માટે જાણ તો ટેકનિકલ ઓપરેટરમાં વધારે એડવાન્ટેજ છે, કારણ કે 3 જ ટોપિક એવા છે જે તમારી બ્રાન્ચના નથી. હા, બાકી બધા ટોપિક ECના ટોપિક છે. તો સૌથી પહેલો ટોપિક તમારો ADC, હા, એ તમે કરી શકો. તમારું નેટવર્ક એન્ડ મેઝરમેન્ટ તમે કરી શકો, તમારું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રોપ્રોસેસર, હા, આ પણ તમે કરી શકો. અચ્છા, એમાં VHDL લખેલું છે, VHDL જો તમે કર્યું છે અને તમને ફાવે છે તો કરજો, બાકી એ આખો સબ્જેક્ટ છે, બહુ ડીપમાં છે, કરવા નહીં જતા. હા, એમાંથી એકાદો સવાલ કદાચ પૂછાશે, એના માટે તમારો ટાઈમ વેસ્ટ થશે, તો એ કોઈ કરવાની તમારે જરૂર નથી. ઓકે, તો VHDL છે, એની પાછળ બહુ ફોકસ જાજો નહીં કરતા. હા, પછી તમારું કોમ્યુનિકેશન, સેમ કોમ્યુનિકેશન અગેન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં તમને વાયરલેસ PSIમાં વાત કરી એમાં એમાં એનાલોગ કોમ્યુનિકેશન, પર્ટિક્યુલરલી તમારા TO-ના સિલેબસમાં એનાલોગ કોમ્યુનિકેશનનો પાર્ટ જે છે એ વધારે છે, તો એનાલોગ કોમ્યુનિકેશન વધારે ફોકસ કરવાનું છે. ડિજિટલ કોમ્યુનિકેશન બહુ ઓછું છે. હા, અગેન ડિપ્લોમા લેવલનું કરવાનું છે, થિયરી વધારે કરવાની છે, થિયરીમાંથી પૂછવાના ચાન્સીસ વધારે છે. ઓકે, પછી તમારા CN કમ્પ્યુટર નેટવર્ક, આમાં પણ સિલેબસમાં છે. અચ્છા, તમારો 5મો જે ટોપિક છે TO-ના સિલેબસમાં, જેમાં 4 સબ્જેક્ટ આપેલા છે, તો આ 4 સબ્જેક્ટ અગત્યના છે. હા, તમારું TV છે તો TV માં તમને ઘણા બધા વર્ષોથી TV જે છે સિલેબસમાં, ECના સિલેબસમાં છે.
હા તો અમુક રિપીટેડ પીટાઈ ગયેલા ક્વેશ્ચન છે, હા ફોર એક્ઝામ્પલ કલર મિક્સર છે ને આ બધું, તો આ બધું જે છે કરવાનું છે, આ બધું મિસ ના કરતા. હા આમાંથી એક સવાલ પૂછવાના બહુ વધારે ચાન્સીસ છે. પછી માઇક્રોવેવ એન્જિનિયરિંગ છે, હા ફાઈબર ઓપ્ટિક છે, ફાઈબર ઓપ્ટિક પણ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. હા કરંટ ટ્રેન્ડમાં પણ તમારે ભારતનેટનો જે પ્રોજેક્ટ છે આખે આખો ફાઈબર ઓપ્ટિક ઉપર, હા તો ફાઈબર ઓપ્ટિક ઉપર અત્યારે સૌથી વધારે ગ્રોઈંગ છે એમ કહી શકાય, તો એમાંથી સવાલ તમને પૂછશે. હા તો ફાઈબર ઓપ્ટિક છે એ પણ તમારે કરવાનું છે, પ્લસ તમારું જે બે અલગ ટોપિક છે મેઝરમેન્ટ નેટવર્ક થિયરી જે વાયરલેસ પીએસઆઈમાં નથી. હા મેઝરમેન્ટ નેટવર્ક થિયરી બહુ બેઝિક છે, નેટવર્ક થિયરીનું બહુ બેઝિક છે, ફક્ત થિયરમ્સ ને એ બધું છે, બહુ ડિટેલમાં જવાની ટુ પોર્ટને બધું કરવાની જરૂર નથી. હા તમે સિલેબસને પકડીને રાખજો તમે પ્રિપરેશન કરતા હોય ત્યારે, હા કારણ કે આખા આખા સબ્જેક્ટ સિલેબસમાં નથી, એ જોજો શું શું સિલેબસમાં છે એ જ કરવાનું છે. હા પછી તમે મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, હા આ પણ બહુ અગત્યનો ટોપિક છે પીએસયુ માટે, ઓલવેઝ આ બહુ અગત્યનો ટોપિક છે કારણ કે એમાં બ્રિજને બધી વસ્તુ એવી છે, આખો સબ્જેક્ટ એવો છે કે ગમે ત્યાંથી ઉપાડીને એમસીક્યુ આરામથી સેટ કરી શકાય. હા તો બ્રિજીસ ને એ બધું જે છે સૌથી વધારે અગત્યનું છે, કરી લેજો. હા કયા ઇન્ડક્ટર બ્રિજ છે, કયા કેપેસિટર બ્રિજ છે, કયા ફ્રિકવન્સી બ્રિજ છે, હા આ બધું જે છે આમાંથી એકાદો સવાલ હંમેશા એક્ઝામમાં આવતો હોય છે, તો આ બધું જે છે એ કવર કરી લેજો. ઓકે તો ટીઓના તમે પ્રિપરેશન કરો છો તો લાસ્ટ ટોપિક અગેઈન જે છે તમારો કોમ્પ્યુટર નેટવર્ક, આ ટીઓમાં પણ છે તો એ પણ બહુ અગત્યનું છે ટીઓ માટે, એ પણ કરી લેજો. અને પ્લસ તમારું કરંટ ટ્રેન્ડ, હા જે પોલનેટ, હા જે પોલીસ કમ્યુનિકેશન માટે પર્ટિક્યુલરલી વર્ચ્યુઅલ સેટેલાઇટ છે, હા એના વિશે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની તમને પીડીએફ મળી જશે, વાંચી લેજો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોમ્યુનિકેશન એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ 10th સિલેબસમાં છે. હા પણ અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્સ એટલું બધું વધતું જાય છે, હા એટલા માટે એ તમારા કરંટ ટ્રેનના સિલેબસમાં નાખ્યું છે, એ પણ તમે વાંચી લેજો કે કોઈ પણ ડિઝાસ્ટર આવ્યું હોય ત્યારે કમ્યુનિકેશન કેવી રીતે હેલ્પ કરી શકે, હા એ ડિઝાસ્ટરને રિડ્યુસ કરવા માટે, તો એના વિશે બધી ડિટેલ એમાં આપેલી છે. તો આ તમારો ટીઓનો તમે તૈયારી કરો છો તો એમાં પણ તમે ઇક્વલ ડેમાં, હા તમે સાત એમાં તમારે એકચ્યુઅલી સાત જ સબ્જેક્ટ કરવાના, સાત ટોપિક જ કરવાના થશે. હા તો એક ટોપિકને તમે 3 દિવસ આપી શકો, 21 દિવસનું ટાઈમ ટેબલ બનાવી શકો અને પછી 6 દિવસ તમે રિવિઝન માટે આપી શકો, આવી રીતે તમે કરી શકો. હા જે તમારે નક્કી કરવાનું છે તમારે એમસીક્યુ કેટલા સોલ્વ કરવાના, થિયરી કેવી રીતે સોલ્વ કરવી. હવે આ બધી આપણે વાત કરી WPSI અને TO આ બંનેની એક્ઝામની ટેકનિકલ પ્રિપરેશન અને સાથે સાથે નોન ટેકનિકલ પણ કરવાનું છે. હા નોન ટેકનિકલ વગર એક્ઝામ પાસ નહીં થાય, હા ફક્ત ટેકનિકલ કરશો તો એક્ઝામ પાસ થઈ જશે એવું નથી, કારણ કે 120 માર્ક બહુ મોટો પોર્શન નોન ટેકનિકલનો છે. હા મારા ઘણા બધા સ્ટુડન્ટ એવા છે, તમે ફોર એક્ઝામ્પલ ઘણા સમયથી તૈયારી કરો છો અને ઘણી બધી એક્ઝામ નોન ટેકનિકલ તમે ક્રેક પણ કરી લીધી છે, અધરવાઇઝ નોન ટેકનિકલની એક્ઝામ ક્રેક કરીને તમે જોબ કરો છો અને પ્રિપરેશન કરો છો, તો તમારે બહુ ઓછી તૈયારી કરવાની જરૂર છે. પણ જો તમે પ્યોરલી ટેકનિકલ રિસેન્ટ પાસ આઉટ છો અને તમારું નોન ટેકનિકલ બહુ વીક છે, હા તમે તૈયારી કરી જ નથી, તો તમારે દિવસમાં અડધો સમય નોન ટેકનિકલને પણ આપવાનો છે. હા ફક્ત ટેકનિકલ કરશો તો પણ એક્ઝામ ક્લિયર નહીં થાય. હા નોન ટેકનિકલમાં 120માંથી 70-80 માર્ક લાવવા અગત્યના છે. હા તો આના ઉપરથી જ વાત આવી કે આપણે કટ ઓફ કેટલો હશે, હા સર કેવી રીતે તૈયારી કરવી, એક્ઝામમાં અપિયર કેવી રીતે થવું, આ સૌથી વધારે અગત્યનો ટોપિક છે. હા આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું એ જનરલી હું મારા સ્ટુડન્ટને જ કરતો હોઉં છું. હા કારણ કે સૌ તમને ગમે એટલું, ફોર એક્ઝામ્પલ હું તમને મારા સ્ટુડન્ટની વાત કરું, હા તો મારી પાસે 50 સ્ટુડન્ટ છે, તો 50 સ્ટુડન્ટને મેં ભણાવ્યું તો સરખું જ છે. હા ફોર એક્ઝામ્પલ દર વખતે હું ભણાવું છું, દર વખતે સરખું જ ભણાવ્યું હોય બધાને, તો શું 50-50 ક્વોલિફાય થઈ જશે? 50-50 ક્વોલિફાય નહીં થાય. હા કેમ નહીં થાય 50 ક્વોલિફાય? કારણ કે નોલેજ બધાનું સેમ છે, 50ને ભણ્યો છે. હા ઘણાએ રિવિઝન ઓછું કર્યું છે, ઘણાએ રિવિઝન વધારે કર્યું છે, ઘણાએ તૈયારી વધારે કરી છે, ઘણાએ ઓછી કરી છે, એ ડિપેન્ડ છે. ઓલમોસ્ટ તો આમ તો બધાએ પૈસા આપીને કોચિંગ કર્યું હોય તો તૈયારી સારી જ કરી હોય. હા તૈયારી વધારે ઓછી કરી હોય એવું બહુ ઓછું બને, બાકી તો તૈયારી બધાએ સારી જ કરી હોય. તો બધાનું ઇક્વલ નોલેજ હોવા છતાં પણ બધા પાસ કેમ નહીં થાય? કારણ કે એક્ઝામમાં અપિયર થવાની મેથડ, હા આ બહુ અગત્યની છે. તમને એક્ઝામમાં કેટલું આવડે છે હા એના કરતાં પણ વધારે અગત્યનું છે તમે એક્ઝામને એપ્રોચ કેવી રીતે કરો છો. આવડતું તો બધાને, જો મેં તમને કીધું એમાં નોન ટેકનિકલમાં કદાચ ડિફરન્ટ હોઈ શકે બધાના લેવલમાં, પણ ટેકનિકલ તો મેં જે ભણાવ્યું છે ઓલમોસ્ટ 3 વાર ભણાવ્યું છે, 2 વાર ભણાવ્યું છે અને 3 વાર રિવિઝન કરાવું છું. તો 3 વાર ભણાવ્યા પછી નોન ટેકનિકલમાંથી તો એવું કાંઈ નહીં હોય કે એ લોકોને એમાંથી પૂછાય ને નહીં જવાબ આપી શકે. છતાં પણ બધા જ સરખા ઇક્વલ આન્સર કે બધા જ સરખા માર્ક નહીં લાવી શકે ટેકનિકલમાં પણ. શું કામ નહીં લાવી શકે? કારણ કે એક્ઝામમાં અપિયર થવાનો એપ્રોચ, હા આ સૌથી વધારે અગત્યનું છે. જો ઘણા લોકોને આદત હોય છે કે 50-50% સાચું હોય તો પણ માર્ક કરીને આવી જવાનું. હા 180 સવાલ છે કે 200 સવાલ છે, ફોર એક્ઝામ્પલ તમારા TOમાં 150 સવાલ છે અને વાયરલેસ PSIમાં 200 સવાલ છે. હા
તો ઘણા લોકો 200માંથી 190 સવાલ કરીને આવતા હોય, 150માંથી 140 સવાલ માર્ક કરીને આવતા હોય, હા 50-50% રેશિયો ઉપર, તો તમારી પાસ થવાની પ્રોબેબિલિટી બહુ ઓછી છે, હું તમને કહી દઉં. એ તમે ક્યારે કરી શકો એની પણ આપણે વાત કરીએ. જો તમે કોન્ફિડન્ટ છો, હા તમે પ્રિપરેશન થરલી કરી છે, તો સૌથી વધારે અગત્યનું છે કે તમે જેના ઉપર 100% કોન્ફિડન્સ છો એવા સવાલના જવાબ આપો. આ જે છે વાત એ સૌથી વધારે અગત્યની વાત છે. હા કેમ સૌથી વધારે અગત્યની વાત છે? કારણ કે નેગેટિવ માર્કિંગવાળી એક્ઝામ છે, એટલા માટે. જ્યારે નેગેટિવ માર્કિંગવાળી એક્ઝામ હોય ત્યારે જે માર્ક તમારા નેગેટિવ થાય છે, હા એ જો બચી જાય, ઘણીવાર એવું મારી સાથે પણ મને અનુભવ થયેલો છે એટલા માટે કહું છું, હા ઘણીવાર 0.3 માર્ક માટે કે 0.2 માર્ક માટે એક્ઝામ પાસ થવામાં રહી જતા હોય, હા ત્યારે યાદ આવે કે પેલો ખોટે ખોટો નેગેટિવ ના કર્યો હોત તો સારું હતું, તો આપણે પાસ થઈ ગયા હોય. હા પણ એ વસ્તુ પછી વહી ગઈ હોય, હાથમાંથી વહી ગઈ હોય, એટલે એનો કોઈ મતલબ નથી. એટલા માટે જે પણ તમે માર્ક કરો એ 100% તમને આવડતું હોય એ જ માર્ક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ 200 માર્કની એક્ઝામ છે વાયરલેસ પીએસઆઈની વાત કરીએ તો. જો હવે આ બધી વસ્તુ છે એ ડિપેન્ડ્સ ઓન ધ લેવલ ઓફ પેપર, હા લેવલ પેપરનું લેવલ કેવું છે એના ઉપર ડિપેન્ડ છે. પણ જનરલ હું મારા એક્સપિરિયન્સ ઉપર તમને વાત કરું, હા તો 50% આસપાસ તો કટ ઓફ રહેવાનો. હા મતલબ મીડિયમ લેવલનું પેપર છે, ફોર એક્ઝામ્પલ મોડરેટ પેપર છે, તો 200માંથી 100 કટ ઓફ હોય, તો 100 કટ ઓફ હોય તો તમારે મિનિમમ 120 માર્કના સાચા સવાલના જવાબ માર્ક કરવા પડે. હવે એવું છે કે તમારી તૈયારી એવી છે કે જેમાં તમને 120 માર્કનું નથી આવડતું, હા તમને ફક્ત 60 કે 70 માર્કનું જ આવડે છે. તો બીજી વાત તમને કરો, 60-70 માર્કમાં તો તમારી પાસ થવાની કોઈ ચાન્સ જ નથી. હા 60-70 માર્કમાં તો તમે પાસ જ નથી થવાના, તો પછી તમે 50-50% વાળા જે ક્વેશ્ચન જે છે જેમાં તમે 50% શ્યોર છો અને 50% તમે અનશ્યોર છો, આવા ક્વેશ્ચન્સ તમે માર્ક કરી શકો. હા આ બહુ જ અગત્યની વસ્તુ છે, હું તમને જે કહું છું એ. કારણ કે જો 60-70 માર્કનું જ તમને આવડે છે તો કોઈ ચાન્સ નથી કે તમારી એક્ઝામ ક્લિયર થશે. 120 માર્કનું તમને આવડે છે તો પછી 50-50% વાળા કરવાની જરૂર નથી. હા એક માર્કના લીધે, શું એક માર્ક નહીં 0.1ના લીધે પણ તમારું ક્વોલિફિકેશન ના થાય, આવું પણ પોસિબલ છે. હા કારણ કે હાયર માર્ક લાવવાવાળા બહુ ઓછા હોય, પછી મીડિયમ માર્ક લાવવા સૌથી વધારે હોય, જ્યાં કટ ઓફ ડિસાઈડ થતો હોય એ રેન્જમાં એક માર્કમાં 100 છોકરા હોય. હા તો એટલા માટે હું તમને કહું છું કે નેગેટિવ માર્કિંગ જેટલું ઓછું થાય એવું કરશો એટલો તમને વધારે એડવાન્ટેજ છે. હા તો આ સૌથી વધારે અગત્યનું છે કે એક્ઝામમાં અપીયર કેવી રીતે થવાનું. હા આ બીજી વસ્તુ, એક્ઝામમાં જ્યારે તમે અપીયર થાવ છો, તમારું સેન્ટર જ્યાં પણ આવ્યું છે, અમદાવાદ ગાંધીનગર છે, તો એક વાત હું તમને કરીશ, હા કે ફ્રેશ, એકદમ ફ્રેશ હોવા જોઈએ તમે એક્ઝામ આપો ત્યારે. હા આ પણ વસ્તુ બહુ અગત્યની છે. ઘણા બધા લોકો એક્ઝામ નાખી લે એટલે ટેન્શનમાં આવી જાય કે આખી રાત સુવે જ નહીં, હા અને પછી એક્ઝામમાં ઊંઘ આવતી હોય, તો પછી તમારું મગજ જે છે 100% એફિશિયન્સીથી કામ ના કરી શકે. અને જ્યારે તમારું મગજ 100% એફિશિયન્સીથી એક્ઝામમાં કામ ના કરી શકે તો બહુ ઓછા ચાન્સ છે કે તમે જે છે એક્ઝામમાં સાચા જવાબ આપી શકો. હા તમને આવડતું હોય તો પણ ખોટું કરીને આવી જાઓ, સિલી મિસ્ટેક કરીને આવી જાઓ. હા હું વારંવાર મારા સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે તમને જે આવડે છે, તમે જે પ્રિપરેશન કરી છે એ તમને પણ આવડે છે ને બધાને આવડે છે. હા ફોર એક્ઝામ્પલ મેં કીધું એમ, 50 જણા તમે ભણાવ્યું છે તો 50 જણા ટેકનિકલ સેમ આવડે છે, પણ ઘણા એ જ સવાલના જવાબ સાચા કરીને આવશે, ઘણા એ જ સવાલના જવાબ ખોટા કરીને આવશે. હા તો જે બધાને આવડે છે એ તમે ખોટું કરીને આવશો તો તમારા ચાન્સ નથી પાસ થવાના. હા જે બધા નથી કરી શકતા એવું તમે 10 કે 20 માર્કનું કરીને આવશો તો તમે પાસ થવાના છો. તો આ વસ્તુ બહુ જ અગત્યની છે એક્ઝામમાં અપીયર કેવી રીતે થવાનું. હા હવે આપણે વાત કરીએ, હા કે આ બધી નોન ટેકનિકલ ટેકનિકલ પ્રિપરેશન થઈ ગઈ. હા એક્ઝામ ના છેલ્લા દિવસોમાં પ્રિપરેશન કેવી રીતે કરવાની, જો હું તમને કહીશ અત્યારથી તમે 2 દિવસની તૈયારી મેં તમને કરવાનું કીધું, તો 2 દિવસમાં તમારે શું કરવાનું છે? 2 દિવસમાં તમારે શોર્ટ નોટ્સ બનાવવાની છે કે જે તમે લાસ્ટ વીકમાં વાંચી શકો. હા આ બહુ અગત્યની વસ્તુ છે. એક્ઝામના આગલા દિવસે જો તમે વાંચ્યા વગર જશો, તમે અત્યારે ફૂલ તૈયારી કરી 4 મહિના, અને પછી એક્ઝામના છેલ્લા 2 દિવસમાં તમે કંઈ વાંચ્યું જ નહીં, હા તો એ જે વસ્તુ છે એને તમને નડી શકે છે. બીજી એક સૌથી અગત્યની વસ્તુ છે અત્યારની કન્ડિશનમાં હું તમને કહીશ, હેલ્થ. હા હેલ્થ ઉપર વધારે ફોકસ કરજો, હા હેલ્ધી ફૂડ ખાજો, હેલ્થ કોન્શિયસ બનજો થોડાક. હા કારણ કે એક્ઝામના ટાઈમમાં જો તમારી તબિયત ખરાબ થઈ ગઈ, હા હમણાં જ મારા એક બે ફ્રેન્ડને એવો અનુભવ થયો હતો, હા એક્ઝામ નાગલે છે તબિયત ખરાબ થઈ ગઈ, તો પછી બધી પ્રિપરેશન જે છે પાણીમાં છે. હા એના એનો કોઈ મતલબ નથી અને એના ઉપર કોઈ કંટ્રોલ નથી, કારણ કે અત્યારનો માહોલ જ એવો છે, એન્વાયરમેન્ટ જ એવું છે. હા
સો હેલ્થ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હા, એના ઉપર સૌથી વધારે ફોકસ કરજો. હા, જે પ્રોટોકોલ્સ છે એનું સૌથી વધારે પાલન કરજો તો તમને હેલ્થ ઇશ્યૂ નહીં આવે, અને હેલ્થ ઇશ્યૂ નહીં આવે તો તમે સારામાં સારી પ્રિપરેશન કરી શકશો. હા, સો હેલ્થ ઉપર પણ એટલું જ ફોકસ કરવાનું છે. હોપફુલી તમે બધા જ જે છે હા સારી એવી પ્રિપરેશન કરશો તો વાયરલેસ પીએસઆઈ કે ટેકનિકલ ઓપરેટર બની જશો તો આપણે ક્યાંક ને ક્યાંક મળશું. હા, હું પણ આ બધા પ્રોજેક્ટ સાથે કામ કરતો હોઉં છું, એટલે જો વાયરલેસ પીએસઆઈ કે ટેકનિકલ ઓપરેટર બની જશો તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મળવાનું થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ. હા, બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, સારામાં સારી રીતે એક્ઝામ આપજો. હા, અને હું હોપ કરીશ કે જે તમે પ્રિપરેશન કરી છે, સારી પ્રિપરેશન, હા, એનું તમને ફળ મળે. હા, એક છેલ્લી વાત તો તમને કરી દઉં કે પ્રિપરેશન જે છે એ મેક્સિમમ લેવલની કરવાની છે. હા, જે તમે આ સુધી કોઈ દિવસ નથી કરી, મેં તમને કીધું એમ. હા, 4 કલાક ભલે તમે ઊંઘ લો, 18 કલાક વાંચો, તો એ લેવલની પ્રિપરેશન કરો. એક્ઝામ પતી ગયા પછી તમને એવું ના થવું જોઈએ કે મેં આ પ્રિપરેશન કરી લીધી હોય તો સારું હતું. હા, મોટિવેશન માટે ઘણા બધા મોટિવેશન છે. હા, તમારા મધર ફાધરનું સ્ટ્રગલ છે. હા, તમારા પેરેન્ટ્સનું સ્ટ્રગલ છે, આ તમને મોટિવેશન આપશે. તમે આટલા વર્ષોથી પ્રિપરેશન કરો છો તો આ તમને મોટિવેશન આપશે. હા, ગભરાવાનું નથી, પણ મોટિવેશન જરૂરી છે. હા, અધરવાઇઝ તમને ખાખી વર્ધી જ મોટિવેશન આપશે. હા, આ ઘણા બધાનું મોટિવેશન હોય છે. હા, અને ઘણા બધા લોકો પહોંચી નથી શકતા. તમે એન્જિનિયર છો, તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. હા, કે વિધાઉટ રનિંગ કે વિધાઉટ ધેટ મચ ફિઝિકલ ફિટનેસ, તમે તે ફિઝિકલ ફિટનેસ વગર, આટલી બધી ફિઝિકલ ફિટનેસ વગર પણ તમે જે છે પીએસઆઈની ખાખી વર્ધી જે છે એ તમે પહેરી શકો છો. હા, તો આ બધા મોટિવેશનને ધ્યાનમાં રાખજો અને મેક્સિમમ પ્રિપરેશન કરજો અને સારામાં સારું રિઝલ્ટ આવે. હા, એવી આશા રાખીએ. ઓલ ધ બેસ્ટ.